think there is something like a saturation point. And your minds are saturated. So I would not like to take more time. And I congratulate Rupak for writing a book and carrying forward the legacy which has been left behind by his grandfather Yogesh Bhai Desai. Because I know Yogesh Bhai Desai, who happened to be my mama. He used to write so many things on spirituality. He was associated with Chinmayanand Mission. And I think this book is a step in that process in a different manner. But I think everybody knows Gujarati. So I think I will take 2-3 minutes in Gujarati, because when I speak in English, મને એવું લાગે કે ઇંગ્લિશમાં બોલીએ તો જ્યારે ભાડાના ઘરમાં રહેતા હોય એવું લાગે છે. જ્યારે ગુજરાતીમાં બોલીએ ને ત્યારે એવી ફિલિંગ આવે કે આપણે પોતાના ઘરમાં છીએ. એટલે આ એક ફિલિંગ હંમેશા થતી આવે છે. એટલે હવે અંગ્રેજીમાંથી મુક્ત થઈને ગુજરાતી તરફ વળીએ. અને સમય ઘણો બધો ગયો છે એટલે આ બુક મને ગયા વીકમાં રૂપકે પહોંચાડી અને ક્વિકલી હું જોઈ ગયો છું. અને ખૂબ જ સુંદર રીતે એમાં રજૂઆત થઈ છે. બુકના પ્રકાશન બાબતે એક જ વાત કહીશ, કારણ કે હું પણ ઓથર છું એટલા માટે, કે બુકનું પ્રકાશન અને જ્યારે હાથમાં બુક આવે એ એક વ્યક્તિ જે પ્રેગ્નન્ટ સ્ત્રી છે એના હાથમાં જેમ બાળક આવે છે ને, એક્ઝેક્ટ એ ફિલિંગ જ્યારે બુક પબ્લિશ થઈને ઓથરના હાથમાં આવે ને, સેમ ફિલિંગ જ્યારે બાળક હાથમાં આવે પ્રેગ્નન્ટ લેડી ના હાથમાં. એવી એક આ એક ઘટના છે. આ ઘટનાને ટોટલી યસ યસ એટલે આ ઘટના જે રૂપકના જીવનમાં બની છે એની ફર્સ્ટ પુસ્તક જે પ્રકાશન થયું છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન. અને આ પુસ્તકથી એમનું કામ અટકે નહીં અને અન્ય આવા પુસ્તકો મળતા રહે આપને અને આપણા સમાજને, એવી અભ્યર્થના અને થેન્ક યુ વેરી મચ.